નમસ્કાર મિત્રો, અમારી આ SS એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં અમે જાન્યુઆરી 2021ના કમ્પ્યુટર જીકે સિરીઝના આ વિડીયોમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ચર્ચા કરીશું મોસ્ટ IMP 27ની, જે ફ્યુચરમાં અમારી તમામ એક્ઝામ માટે તમને ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આ ચર્ચા સાથે પહેલેથી લઈને અંત સુધીમાં જોડાઈ રહેવાનો આગ્રહ રાખશો. અને જો મિત્રો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો અને તમારા 3 મિત્રોને શેર કરો અને લાઇક કરો, જેથી કરીને અમારા ડેલી અપડેટ તમારા સુધી પહોંચી શકે અને વધુને વધુ મિત્રોને અમારી આ ચેનલનો લાભ લઈ શકે અને તેમના જ્ઞાનમાં વધારો કરી શકે. તો મિત્રો, એક કેલ્ક્યુલેશન કરીએ તો, જેમ મિત્રો TPTP સર્વર ભરાય છે, જેમ TPTP સર્વર ભરાય છે તેમ અમારા 2020 સ્વાલ તમે ડેલી તૈયાર કરશો તો મંથની અંદર 600 સવાલ તૈયાર થઈ જશે અને 6 મંથની અંદર 3600 સવાલ તૈયાર થઈ જશે. તેમજ વર્ષની વાત કરીએ તો મિત્રો 7200 સવાલ તમારા તૈયાર થઈ જશે, જે આવનારી એક્ઝામ માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, હજી સુધી અમારી ચેનલમાં જોડાવાનું બાકી હોય તો મિત્રો જોડાઈ જાઓ અને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. તો મિત્રો, હવે આગળ વાત કરીએ. મિત્રો, હવે 9 જાન્યુઆરી 2021, હવે મોસ્ટ IMP સવાલની ચર્ચા કરીશું. તો પ્રથમ સવાલ છે, ભારતમાં નિર્મિત સૌથી પહેલા વાયરસ કયો હતો? તો આવશે હેપી બર્થડે જોશી, જે મિત્રો ભારતની અંદર સૌથી પહેલાં બનેલો વાયરસ હતો, જે હેપી બર્થ જોશી હતો, જે મિત્રો 1990ની અંદર તે બન્યો હતો. તે DOS આધારિત હતો, એટલે કે તે DOS આધારિત હતો, તે ડિસ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત હતો. જે મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું. હવે સવાલ નંબર 2 જોઈએ, વિશ્વનો સૌથી પહેલો વાયરસ કયો હતો? તો આવશે ધ ક્રીપર આવશે, જે 1971માં પોપ થોમસ દ્વારા તે નિર્મિત કરવામાં આવ્યો હતો. સવાલ નંબર 3, વાયરસનું પૂરું નામ જણાવો. તો મિત્રો, વાયરસનું પૂરું નામ છે વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અંડર સાઇચ, મસ્ટ IMP છે. સવાલ નંબર 4, ભારતમાં કમ્પ્યુટર સિસ્ટમ અસરગ્રસ્ત કરતો પહેલો વાયરસ કયો હતો? તો આવશે બ્રેઇન વાયરસ, જે પાકિસ્તાનના બાસિર ફારૂક અલવી અને અમજદ ફારૂક અલવી નામની બે વ્યક્તિઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો. હવે મિત્રો જોઈએ સવાલ નંબર 5ની ચર્ચા કરીએ, IT એક્ટ 2001-2000ની કોના દ્વારા મંજૂરી આપવામાં આવી હતી? તો આવશે રાષ્ટ્રપતિ KR નારાયણ દ્વારા, જે મિત્રો આપણે ભારતના સૌપ્રથમ દલિત રાષ્ટ્રપતિ હતા. જે મિત્રો એમની વિશે વાત કરીએ તો મિત્રો KR નારાયણ એ આપણા 10મા રાષ્ટ્રપતિ હતા, જેમનો સમયગાળો જોઈએ તો મિત્રો 1997 થી 2002 સુધીનો એમનો સમયગાળો હતો. તો મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું રહેશે, જે ખૂબ જ મસ્ટ IMP છે. હવે જોઈએ મિત્રો, MS વડે એક કયા પેકેજનો એક ભાગ છે? તો આવશે MS ઓફિસ, જેની સ્થાપના 1988માં માઇક્રોસોફ્ટ કંપની દ્વારા કરવામાં આવી હતી. સવાલ નંબર 7, MS ઓફિસનું પ્રથમ વર્ઝન કયું હતું? તો મિત્રો આપશે ઓફિસ 1.0, 19 નવેમ્બર 1990 અંદર તેનું પ્રથમ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું, જેની અંદર 3 પ્રોગ્રામ હતા, 3 એપ્લિકેશન હતી, ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે એપ્લિકેશન હતી, એને પાવર પોઈન્ટ હતું, વર્ડ અને એક્સેલ હતું. તેમજ મિત્રો જોઈએ તો એ પ્રથમ વર્ઝન હતું ઓફિસ 1.09 19 નવેમ્બર 1990ની અંદર જે પ્રથમ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછીની વાત કરીએ તો અત્યારે મિત્રો લેટેસ્ટ વર્ઝનમાં વાત કરીએ તો 2019ની અંદર એનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવામાં આવ્યું છે, જે 24 સપ્ટેમ્બર 2019ની અંદર એનું વર્ઝનનું નામ છે ઓફિસ 2019 છે,
જે મિત્રો તમામ ઉપરોક્ત અપડેટથી જે અપડેટ થયેલું છે એની અંદર લેટેસ્ટ ફીચર ઉપલબ્ધ છે, જે લેટેસ્ટ વર્ઝન છે. તો હવે જોઈએ સવાલ નંબર 8. એમએસ વર્ડને કેટલી રીતે ચાલુ કરી શકાય છે? મિત્રો એમએસ વર્ડને 3 રીતે ચાલુ કરી શકાય છે. એક આઇકોન દ્વારા, એક પ્રોગ્રામ દ્વારા, રન ઓપ્શન દ્વારા. મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું, એક આઇકોન જે ડેસ્કટોપ પર હોય છે જેના ઉપર ક્લિક કરવાથી પ્રોગ્રામ ચાલુ કરી શકાય છે, મતલબ કે એમએસ વર્ડને ચાલુ કરી શકાય છે. એક પ્રોગ્રામની અંદર, એની અંદર જવાથી પ્રોગ્રામ પર ક્લિક કરવાથી એસેસરીઝમાં જવાથી, એસેસરીઝમાં અંદર એમએસ વર્ડનો પ્રોગ્રામ હોય છે એના ઉપર ક્લિક કરવાથી એમએસ વર્ડને ચાલુ કરી શકાય છે. હવે જોઈએ રન ઓપ્શન. રન ઓપ્શનની અંદર આપણે એમએસ વર્ડને ટાઈપ કરવાથી સીધા આપણે એમએસ વર્ડનો પ્રોગ્રામ ખોલી શકીએ છીએ. હવે જોઈએ સવાલ નંબર 9. એમએસ વર્ડમાં ફાઇલની કુલ કેટલી રીતે સેવ કરી શકાય છે? તો મિત્રો એમએસ વર્ડની અંદર ફાઇલને કુલ 4 રીતે સેવ કરી શકાય છે. એક સેવ આઇકોન પર ક્લિક કરીને, સેકન્ડ કંટ્રોલ પ્લસ એસ કરવાથી, અને સેવ એસ કરી અને સેવ એસ કરીને કરી શકાય છે, અને 4 F12 કી પ્રેસ કરવાથી એમએસ વર્ડની અંદર ફાઇલ સેવ કરી શકાય છે, જે તમારે યાદ રાખવાનું ઓલમોસ્ટ ઇમ્પી છે. સવાલ નંબર 10ની વાત કરીએ, મેલ મર્જની સુવિધા કયા મેનુમાં હોય છે? તો મિત્રો મેલ મર્જની સુવિધા મેલિંગની અંદર હોય છે. જે કમાન્ડ ટેબ હોય છે એ કમાન્ડ ટેબની અંદર મેલિંગની સુવિધા જોવા મળે છે. મિત્રો મેલિંગ એક મેલ મર્જ એક એવી સુવિધા છે, મિત્રો એક જ ડેટા હોય, એક જ માહિતી હોય, એક જ સાથે ઘણી બધી વ્યક્તિઓને મોકલી શકાય છે, જે મેલ મર્જની સુવિધા છે. તો મિત્રો હવે આપણે અગાઉ મસ્ટ 10ના આઈએમપી સવાલની ચર્ચા કરી. તો મિત્રો હવે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સવાલ વિશે ચર્ચા કરીશું. તો પ્રથમ સવાલ છે, ઈ ગામ વિશ્વ ગ્રામ યોજનાનું સોફ્ટવેર કોને તૈયાર કરેલ છે? એ ટીસીએસ, ઇન્ટેલ, સી ઇન્ફોસિસ, ટી એનઆઈસી ગાંધીનગર. તો મિત્રો આનો સાચો જવાબ આપશે ટી આપશે, નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર ગાંધીનગર. એના અંતર્ગત ઈ ગામ વિશ્વગ્રામ યોજનાનું સોફ્ટવેર તૈયાર કરવામાં આવેલ છે. સવાલ નંબર 2 જોઈએ, ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના અંતર્ગત વિસીનું આખું નામ જણાવો. તો એ ફિલેસ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્સર, વી ફિલેસ કોમ્પ્યુટર એક્સપર્ટ, સી ફિલેસ કોમ્પ્યુટર એક્સપર્ટ, અને ડી વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્સર પ્રેન્સિયર. તો મિત્રો આમાં પ્રથમ સાચો જવાબ મિત્રો એ આપશે, તમારે ખાસ યાદ રાખવાનું. હવે જોઈએ સવાલ નંબર 3. ઈ ગવર્નરની કામગીરી માટે એસવીપીનું આખું નામ શું છે? તો આપશે એ બાયોગેસ, બી ડેવલપમેન્ટ કમિશનર શ્રી, સી રૂરલ ડેવલપમેન્ટ કમિશનર શ્રી, ડી ઈ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી. તો આનો સાચો જવાબ આવશે ટી આવશે, ઈ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી આવશે. હવે સવાલ નંબર 4 જોઈએ, નોટપેડમાં કયા હેતુ માટે ઉપયોગ લઈ શકાય છે? એ ડિજિટલ ડાયરી, વાઈફાઈ હોટસ્પોટ બનાવવા માટે, સી સ્ક્રિપ્ટ રાઇટર માટે, ડી ઉપરોક્ત તમામ કામ માટે. તો નોટપેડનો ઉપયોગ મિત્રો ઉપરોક્ત 3 માટે ઉપયોગ લઈ શકાય છે, એ ડિજિટલ ડાયરી, બી વાઈફાઈ હોટસ્પોટ માટે, અને સી સ્ક્રિપ્ટ રાઇટ માટે. તો જવાબ આનો ડી આવશે. સવાલ નંબર 5, નીચે પૈકી કયો વિન્ડોઝ યુટિલિટી પ્રોગ્રામ છે? તો જોઈએ બેકઅપ આવશે, બી ડિસ્ક ક્લીનઅપ આવશે, અને સી ડિસ્ક ડી ફ્રેગમેન્ટર આવશે, કે ડિસ્ક સ્ટોર આવશે. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે મિત્રો સ્ક્રીનઅપ આવશે, જે યુટિલિટી પ્રોગ્રામ છે. હવે સવાલ નંબર 6 જોઈએ, કમ્પ્યુટરમાં નવા ફોન્ટ દાખલ કરવા માટે કયા કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે? તો જોઈએ એસેસરીઝ, એક કંટ્રોલ પેનલ,
सी वर्ड डी एक के नहीं। मित्रों कम्प्यूटर अंदर नवा फॉन्ट दाखल करवा हो कोई भी माउस बटन बदल माउस की नो जे सेटिंग बदल हो कोई पन सेटिंग करवा मित्रों कंट्रोल पेनल नो कंट्रोल पेनल नी अंदर जो पड़े आने तेनी अंदर सेटिंग करी सके छे। तो आनो जवाब आवशे कंट्रोल पेनल आवशे એટલે કે બી જવાબ સાચો આવશે। सवाल नंबर 7 જોઈએ। एमएस वर्ड માં કંટ્રોલ બટન ના કેટલા સેટ આપેલા હોય છે? 1 1 2 સી 3 અને ડી 4। મિત્રો આનો સાચો જવાબ આવશે બી આવશે। હવે જોઈએ સવાલ નંબર 8। એમએસ પાવરપોઈન્ટ માં કેટલા સ્લાઇડો શરૂ કરવા માટે આસ ફંક્શન થી કહી છે? તો મિત્રો જોઈએ ફરીથી એમએસ પાવરપોઈન્ટ માં સ્લાઇડ સ્લો શરૂ કરવા માટે એ ફંક્શન કી કહી છે? મિત્રો જો એમએસ પાવરપોઈન્ટ ની અંદર જે આપણે સ્લાઇડ્સ બનાવી હોય જો તેને શરૂ કરવી હોય તો મિત્રો કેવી રીતે કરી શકાય, કઈ કી મદદથી કરી શકાય? તો જોઈએ હવે F4 P5 C F6 D F7। મિત્રો F4 આવશે આમાં, સોરી F5 આવશે જે કી પ્રેસ કરવાથી ઓટોમેટિક સ્લાઇડ શો શરૂ થાય છે। હવે જોઈએ સિસરસ માટેની શોર્ટકટ કઈ હોય છે? તો જોઈએ હવે A F7, B Ctrl+F7, C Shift+F7, D Alt+F6। મિત્રો આનો સાચો જવાબ B આવશે, Ctrl+F7। જો મિત્રો થીપ્સન ની અંદર મિત્રો આવશે, મિત્રો ગ્રામર ચેકિંગ આવશે, સ્પેલિંગ આવશે, એમાં કોપી પેસ્ટ બધીની સુવિધા અમે શોર્ટકટ કી પ્રેસ કરવાથી આ બધી સુવિધા અંદર આપેલી હોય જોઈ શકાય છે। હવે જોઈએ સવાલ નંબર 10। ઈમેલમાં CC નો અર્થ શું થાય છે? 1 A Cut and Copy, B Copy Case, C Carbon Copy, C Ekin પણ નહીં। તો આનો સાચો જવાબ આવશે C આવશે, જે કાર્બન કોપી છે। તો મિત્રો હવે અગાઉની પરીક્ષામાં પૂછાયેલ સવાલ વિશે આપણે તો મિત્રો હવે દિન દિવસે શેષની અંદર આપણે જોઈશું ભારતના પડોશી દેશ વિશે જીકે ટ્રીક જોઈશું, ચીનની અંદર આપણે ટ્રીક જોઈશું, તેમાં બચપનમાં MBA કર્યું। તો મિત્રો આપણા ભારતના પડોશી દેશો કયા કયા છે તે વિશેની મિત્રો ખૂબ જ મસ્ટ IMP છે, જે ખૂબ જ તમને નોલેજ માટે ઉપયોગી સાબિત થશે। તો હવે જોઈએ ટ્રીક છે, બચપનમાં એમબીએ કર્યું શોર્ટ ટ્રીક છે, એકદમ સરળ અને તમને યાદ રહી જાય તેવી, જે આપણા બધા જ પાડોશી દેશો આવેલા છે એના વિશે આ શોર્ટ ટ્રીક છે, તો તમારે મિત્રો યાદ રાખવાની રહેશે। તો હવે જોઈએ બચપન, જેની અંદર બ એટલે મિત્રો બાંગ્લાદેશ આવશે, ચ એટલે ચીન આવશે, પ એટલે પાકિસ્તાન, ન એટલે નેપાળ, બચપન એટલે ન એટલે થઈ ગયું નેપાળ। હવે જોઈએ એમ ફોર મ્યાનમાર, જોઈએ બી ફોર ભૂતાન, એ ફોર અફઘાનિસ્તાન। તો મિત્રો આ મસ્ટ છે, IMP છે અને ખૂબ જ યાદ રહેતી એવી સરળ સ્ટ્રીક છે, તો મિત્રો તમારે યાદ રાખવાની જે એક્ઝામની અંદર પૂછાઈ શકે। તો બચપનમાં MBA કર્યું, તો મિત્રો એક આપણે કાલે મિસિંગ થઈ હતી જે આપણે આજે કરેક્શન કરવાનું છે, જે આપણે ગઈકાલે વાત કરી હતી મિત્રો માઇક્રોસોફ્ટ કંપનીના એમેઝોન કંપનીના સ્થાપક જેફ બેઝોસ હતા, જે વર્લ્ડની અંદર સૌથી ધનિક વ્યક્તિ છે। તો આપણે અહીંયા મુકેશ અંબાણીની વાત કરી હતી, એ મિત્રો આપણે ગુજરાત ભૂલથી આપણે ગુજરાત કહેવાઈ ગયું હતું, મિત્રો ગુજરાત નહીં આવે પણ મિત્રો ભારત આવશે, જે ભારતમાં સૌથી વધુ ધનિક વ્યક્તિ હોય તો મુકેશ અંબાણી છે, અને વિશ્વ એશિયા ખંડની વાત કરીએ તો એ પણ એમાં જ મુકેશ અંબાણી જ આવશે, અને જો વિશ્વની વાત કરીએ તો જેફ બેઝોસ આવશે, અને સેકન્ડ નંબરની વાત કરીએ વિશ્વની અંદર તો મસ્ક
પહેલાના આવશે જે સેકન્ડ નંબર પર છે તો આપણા 100 ટોપ 10 100 ની અંદર વાત કરીએ તો મિત્રો 100 ધનિક વ્યક્તિ હોય એની અંદર મિત્રો આપણા મુકેશ અંબાણી 10માં કે 11માં સ્થાને હોય છે જે અત્યારે હાલની અંદર તમારે ખાસ યાદ રાખવાનું રહે છે મિત્રો કરેક્શન કરી લેજો કેમ કે આપણે કાલે મિસિંગ થયું હતું તો મિત્રો આજે આપણે ચર્ચા કરી 10 મસ્ટ આઈબી સવાલ 10 પ્લસ 10 ભૂતકાળની અંદર પૂછાયેલા સવાલો વિશે ચર્ચા કરી તેમજ આજે દિન વિશેષની અંદર મિત્રો આપણે અહીંયા ભારતના પાડોશી દેશ વિશેની જે ટ્રીક હતી તે જોઈ તો મિત્રો મારા આ વિડીયો તમને જો ગમ્યો હોય તો મિત્રો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ મિત્રો શેર અને લાઇક કરો જેથી કરીને અમારી ડેલી અપડેટ તમારા સુધી પહોંચી શકે અને તમારા જ્ઞાનમાં વધારો કરી શકે તો મિત્રો હવે ફરી મળીશું આવતીકાલે